चलो विद्यार्थी मित्रों धोरण त्रण गुड आफ्टरनून बाळको आपणे विषय अंग्रेजी छे। अंग्रेजी में वर्कबुक में बाळको पेज नंबर 32 पर लेसन 2 एक्टिविटी 3 याद रखो। वर्कबुक में शू कीधु पेज नंबर 32 पर एक्टिविटी 3 जोवानी छे। चित्र जोईने प्रश्नना जवाब आपो। जो चित्र आप्यु छे बाळको एमां जो एरा दोरेला छे, एक स्त्री छे एनी पासे नानो बाळक छे, टिकी विंडो छे, झाड़ देखाय छे, हरण देखाय छे बाळको। बीजा बाजूमां चित्रमां एक भाई छे मेन एटले माणस पुरुष छे, एनी बाजूमां बे चिल्ड्रन एटले छोकरा देखाय छे। पहला चित्रमां वुमन एटले स्त्री, वुमन एटले स्त्री, स्त्रीनी हाथमां एक छोकरीनी आंगळी पकड़ीने चाले छे, देखाय छे बाळको। टिकिट विंडो छे एमां एक भाई ऊभा छे, हरण छे, चित्र छे, डोर छे, बाणू छे। तो હવે એને પ્રશ્નના જવાબ પૂછવાના કીધા છે તો કે વોટ ઇઝ ધેટ, શું કે વોટ ઇઝ ધેટ, ધેટ એટલે પેલું શું છે કે તો કે છે જો એરો દોરેલો છે બાળકો દેખાય છે તો એમાં કૌંસમાં તમને શું કીધું છે અ ડોર અ વિન્ડો, ડોર છે કે વિન્ડો છે તો કે છે ડોર છે, તો ધેટ ઇઝ એ ડોર। ડોર એટલે બારણું, બારણા આગળ એરો છે, વિન્ડો એટલે બારી, બારી આગળ નથી બાળકો, એરો કેની ઉપર છે ડોર ઉપર છે, તો ધેટ ઇઝ એ ડોર, શું કીધું છે ધેટ ઇઝ એ ડોર, પેલું બારણું છે, ડોર એટલે બારણું, ધેટ એટલે પેલું। યાદ રહ્યું બાળકો પહેલાં ચિત્રમાં એરો છે, તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વોટ ઇઝ ધેટ, કાઉન્સમાં આપેલું છે અ ડોર અને અ વિન્ડો, તો ચિત્ર ઉપર એરો દોરેલો છે તો કે ડોર ઉપર દોરેલો છે, તો તમારે જવાબ શું લખવાનો છે ધેટ ઇઝ અ ડોર। બીજું છે વોટ આર ધેસ, વોટ આર ધેસ, જો બહુવચન છે, ઝાડ છે ટ્રી, ટ્રી એટલે ઝાડ, ઝાડ ઝાઝા બધા તમને ત્રણ એરા બતાવ્યા છે, જો એક હોત ને તો એક વચનમાં ટ્રી લખાત, પણ એ ત્રણ ઉપર એરા છે એટલે બાળકો ટ્રી પાછળ એસ લાગશે, બહુ વચન થઈ ગયું, એટલે તમારે ધેઝ આર ટ્રીઝ, શું ધેઝ આર ટ્રી, ટ્રીઝ એટલે ઝાડ, આ ઝાડો છે। ત્રીજું ચિત્ર છે વોટ આર ધીઝ, વોટ આર ધીઝ, એમાંય પણ એમ છે કે ડિયર એટલે હરણ, હરણ તો બે છે પણ એક જ ઉપર એરો દોરેલું છે બાળકો, ત્રણ છે હરણ, સોરી ત્રણ હરણના ચિત્રો આપેલા છે, બે ચોખ્ખા દેખાય છે અને એકમાં મોઢું દેખાય છે બાળકો, તો શું કહે છે વોટ આર ધીઝ, તો ડિયર, તો કે ધેઝ આર ડિયર, એમાં એસ નથી લગાડવાનું, ધેઝ આર ડિયર, હરણ, ડિયર એટલે હરણ। નીચે જુઓ બાળકો હુઈઝ સી, જો હુઈઝ સી, સી છે એ કોના માટે વપરાય છે બાળકો, છોકરી માટે, સી છોકરા માટે હી વપરાય, આની પહેલાં મેં તમને શીખવાડ્યું હી સી અને ઈટ હોય તો કેના માટે વપરાય, તો કે છે હી પુરુષ માટે વપરાય એટલે છોકરાઓ માટે પુરુષ, અને સી છે એ છોકરી માટે વપરાય અને સ્ત્રી માટે, અને ઈટ છે એ પ્રાણી પશુ પક્ષી નિર્જીવ માટે ઈટ વપરાય। યાદ રહી બાળકો ઈટ કોના માટે વપરાય, પ્રાણી પશુ પક્ષી નિર્જીવ માટે ઈટ વપરાશે, છોકરી માટે સી વપરાશે, છોકરી હોય કે સ્ત્રી હોય, અને હી કોના માટે વપરાશે તો કે પુરુષ,
अथवा छोकरो बॉय एटले छोकरो एना माटे ही वपराशे। तो अहीं तमने शू पूछे छे के वॉट इज सी, सॉरी हु इज सी, के छे हु इज सी, तो के सी इज ए वुमन। जो स्त्री छे ने, स्त्री उपर एरो दोरेलो छे बाळको, छोकरी ऊपर नथी दोरेलो। छोकरी ऊपर दोरेवो होत ने तो गल आवत, पण स्त्री ऊपर छे એટલે વુમન એટલે સ્ત્રી, ડબલ્યુ ઓ એમ એ એન, વુમન એટલે સ્ત્રી। તો કે હુ ઇઝ સી તે કોણ છે, તો કે સી ઇઝ એ વુમન, તે સ્ત્રી છે। ચાલો એના પછી નીચેનું છે, વોટ ઇઝ ધેટ, શું કહે છે વોટ ઇઝ ધેટ, તો કે ધેટ ઇઝ એ ટિકિટ વિન્ડો। જે ટિકિટ વિન્ડો આગળ એરો કયો છે દૂર, એ આગળ લખેલું છે ટિકિટ વિન્ડો, વિન્ડો એટલે બારી, ટિકિટ એટલે ટિકિટ લેવાની બારી। તમે બસ સ્ટેન્ડે જતા હશો, રેલવે સ્ટેશને ટિકિટ લેવા જતા હશો, એમાં ટિકિટ વિન્ડો લખેલું હોય છે બાળકો। ટિકિટ વિન્ડો એટલે ટિકિટની બારી, ટિકિટ લેવા માટે આપણે જતા હોય ને તે। તો કે વોટ ઇઝ ધેટ, તો કે ધેટ ઇઝ એ ટિકિટ વિન્ડો, પહેલો ટિકિટની બારી છે, પહેલી ટિકિટની બારી છે। ધેટ એટલે પહેલો થાય અને પહેલી પણ થાય, પણ પહેલી અને પહેલો બંધ વાક્ય બેસતું હોય એ રીતે આપણે લેવાનું છે। ધેટ ઇઝ ટિકિટ વિન્ડો, પહેલી ટિકિટ બારી છે। ચલો એના પછીનું ચિત્ર છે, મેન, મેન એટલે માણસ, પુરુષ છે મેન એટલે માણસ, પુરુષ ઉપર જો ચિત્ર દોરેલું છે બાળકો, તો કે હુ ઇઝ હી, મેં હમણાં તમને કીધું હતું ને પુરુષ માટે હી વપરાય, તો એચ ઇ હી વપરાણું, તો કે છે હુ ઇઝ હી, તે કોણ છે, તો કે હી ઇઝ એ મેન, એમ એ એન, મેન એટલે માણસ, હી ઇઝ મેન, મેન તે માણસ છે। યાદ રહ્યું? તો તમને છ વાક્યો મેં તમને સમજાવ્યા છે, વાક્યોનું ગુજરાતી પણ થઈ શકશે અને વાક્યોનું અંગ્રેજી પણ પૂછાઈ શકે। હજુ છએ છ વાક્ય તમને પાછા સમજાવું છું, ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે। તમને પરીક્ષામાં ચિત્ર ના આવે પણ આના ઉપરથી વાક્યોનું અંગ્રેજી પણ થઈ શકે। તો કે છે વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ એ ડોર, પેલું બાણું છે। વોટ આર ધીઝ, તો કે ધીઝ આર ટ્રીઝ, ટ્રી એટલે ઝાડ। વોટ આર ધીઝ, તો કે ધીઝ આર ડિયર, ડિયર એટલે હરણ, ડી ડબલ ઇ આર, ડિયર એટલે હરણ। હુ ઇઝ સી, તો કે સી ઇઝ વુમન, શું કહે છે સી ઇઝ વુમન, વુમન એટલે સ્ત્રી, તે સ્ત્રી છે। વોટ ઇઝ ધેટ, કે ધેટ ઇઝ ટિકિટ વિન્ડો, શું કહે છે ધેટ ઇઝ ટિકિટ વિન્ડો, પહેલી ટિકિટની બારી છે। હુ ઇઝ હી, તો કે હી ઇઝ મેન, મેન એટલે માણસ, તે માણસ છે। ચાલો આટલા ચિત્રમાં પહેલું પેજ તમને 32મું પેજ આવડી ગયું બાળકો। ચાલો એના પછીનું છે, ચાલો એના પછીનું પેજ નંબર 33 ઉપર બાળકો, એમાં પણ એવું છે ચિત્ર જેને જવાબ આપો, એમાં પણ એરા દોરેલા છે। ચિત્રમાં રસોડું બતાવ્યું છે, કિચન, શું બતાવ્યું છે કિચન, કિચન એટલે રસોડું। તો જો કિચન પ્લેટફોર્મ ઉપર કબાટ છે, તમારા ઘરે પણ હશે, ઘણાના ઘરે ફર્નિચર હશે, તે ફર્નિચરમાં જો બધા ડીશ મૂકી છે, કપ બરણી, પછી પ્લેટફોર્મ ઉપર ગેસનો ચૂલો છે, લોઢી મૂકેલી છે, ચાકુ મૂકેલું છે, દેખાય છે બાળકો? તો આપણે એના વિશે જાણવાનું છે, ક્યાં તમને એરો બતાવ્યો છે એના ઉપર। ચાલો વોટ આર ધીઝ, તો કે ધીઝ આર કપ્સ, કપ એટલે ધીઝ આર કપ, દેખાય છે કપ ઉપર દરેલું સી યુ પી એસ, કપ, જાજા બધા કપ દેખાડે છે, એક નથી દેખાડ્યો એટલે એસ લગાડવાનું છે, ધીઝ આર કપ્સ, આ કપ છે। વોટ ઇઝ ધેટ, તો જો બાજુમાં ચાર, ચાર એટલે બરણી, ચાર એટલે બરણી, જે એ આર, ચાર એટલે બરણી, તો કે વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ એ ચાર, એક જ બરણી છે, જો બાજુમાં બરણી નથી, ડબ્બો છે ચિત્ર, તો કે
ધેટ ઇઝ એ જાર, પેલી બરણી છે. પછી કે હી ધીસ એ પ્લેટફોર્મ, તો કે જો પ્લેટફોર્મ નથી દેખાતું, દેખાય છે બાળકો? તો કે નો, ધીસ ઇઝ નોટ પ્લેટફોર્મ. શું કહે છે? પ્લેટફોર્મ નથી. પ્લેટફોર્મ ઉપર તો જો ગેસનો ચૂલો નીચે દેખાય છે, એ પ્લેટફોર્મ નથી. શું છે? બારી છે. તો કે ઇઝ ધીસ એ પ્લેટફોર્મ, તો કે નો, ધીસ ઇઝ નોટ પ્લેટફોર્મ, ના તે નથી. શું કે? ના, આ તે નથી, પ્લેટફોર્મ નથી કેસ. એટલે નોથી જવાબ આપવાનો. યસ હોય તો યસ, નો હોય તો નો. ઇઝ ધીસ કે ઇઝ ધેટથી પ્રશ્ન પૂછે ત્યારે હા અથવા નોનો જવાબ આપવાનો. નીચે ઇઝ ઇટ એ ગેસ્ટ હોવ, હા જો ગેસ્ટ હોવ એટલે ગેસ, ગેસની ઉપર એરો દોરેલો છે. શું કહે છે? ઇઝ ઇટ એ ગેસ્ટ હોવ, એટલે કે યસ ઇટ ઇઝ ગેસ્ટ હોવ. શું કે? યસ ઇટ ઇઝ ગેસ્ટ હોવ, એટલે કે હા તે ગેસ્ટ હોવ છે, એટલે ગેસ છે. પછી એના પછી શું કહે છે? કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ એ પ્લેટ, પ્લેટ એટલે થાળી, પ્લેટ એટલે થાળી. તો કે વોટ ઇઝ ધીસ, તો કે ધીસ ઇઝ એ પ્લેટ, પ્લેટ એટલે થાળી. તો કે આ થાળી છે, ડીશ, પ્લેટ એટલે થાળી અથવા ડીશ, ડીશ પણ થઈ શકશે. તો કે હા તે ડીશ છે, એટલે હા તે નથી લખવાનું. વોટ ઇઝ, વોટથી પ્રશ્ન આપ્યો છે એટલે કે શું છે? કે વોટ ઇઝ ધીસ, ધીસ એટલે આ, આ શું છે? તો કે ધીસ ઇઝ એ પ્લેટ, આ ડીશ છે. શું કહે છે? આ ડીશ છે. ફરી સમજાવો બાળકો. ચાલો 33મા પેજ ઉપર ફરી કપ ઉપર જો આખું રસોડવાનું ચિત્ર આપેલું છે બાળકો. તો કે વોટ આર ધીઝ, તો કે ધીઝ આર કપ્સ, આ કપ છે, આ કપ, કપ છે એટલે જાજા બધા બતાવ્યા છે, આ કપ છે. વોટ ઇઝ ધેટ, તો કે ધેટ એટલે પેલું, પેલું શું છે? તો કે ધેટ ઇઝ એ ચાર, પેલી બરણી છે. ઇઝ ધીસ એ પ્લેટફોર્મ, જો પ્લેટફોર્મ નથી બાળકો, બારી દેખાય છે. તો કે નો, ધીસ ઇઝ નોટ પ્લેટફોર્મ, ના આ નથી પ્લેટફોર્મ. શું કે? ના આ નથી પ્લેટફોર્મ, ના તે નથી. ઇઝ ઇટ એ ગેસ્ટ હોવ, હા જો ગેસ્ટ હોવ ઉપર જ એરો છે. તો કે યસ, હા એટલે યસ, યસ ઇટ ઇઝ ગેસ્ટ હોવ. શું કે? યસ ઇટ ઇઝ ગેસ્ટ હોવ. એના પછીનું કે વોટ ઇઝ ધીસ, તો કે ધીસ ઇઝ એ પ્લેટ, આ ડીશ છે. શું કે છે? આ ડીશ છે. ચાલો સમજણ પડી ને બાળકો. ચાલો એના પછીનું પાછળનું પેજ 34મું, એમાં એવું જ છે ચિત્ર જોઈને. ઇઝ ધેટ એ રેકેટ, તો જો યસ ધેટ ઇઝ એ રેકેટ, રેકેટ એટલે તમે રમો છો એ રેકેટ. તો કે યસ ધેટ ઇઝ એ રેકેટ, હા પેલું રેકેટ છે. વોટ આર ધોઝ, તો કે ધોઝ આર ટ્રીઝ, ધોઝ આર ટ્રી, પેલા ઝાડો છે. આર ધોઝ ખોખો પ્લેયર્સ, તો જો યસ, કારણ કે ખોખો રમે છે. કે યસ ધોઝ આર ખોખો પ્લેયર્સ. શું કે? આર ધોઝ ખોખો પ્લેયર્સ, કે આ પ્લેયર એટલે રમે છે. તો કે ખોખો રમે છે. શું કહે છે? ખોખો રમે છે, પેલા પેલા ખોખો રમે છે. તો કે યસ ધોઝ આર ખોખો પ્લેયર, પ્લેયર્સ એટલે રમવું. વોટ ઇઝ ધીસ, તો જો ધીસ ઇઝ એ નેટ, નેટ જાળી ઉપર છે. તો કે ધીસ ઇઝ એ નેટ, આ જાળી છે, જાળી ઉપર એરો છે. ઇઝ ઇટ એ ટ્રી, તો કે નો ઘાસ છે, જો ટ્રી નથી, ઘાસ ઉપર છે. તો કે નો ઇટ નોટ ટ્રી. શું કે? નો ઇટ નોટ ટ્રી. ઇઝ ઇઝ ઇટ એ ટ્રી, તો કે ટ્રી નહોતું, ઘાસ હતું. તો કે નો ઇઝ નોટ ટ્રી, ના તે નથી ઝાડ. પછી શું કહે? હુ ઇઝ ધીસ, હુ ઇઝ ધીસ, તો કે રાજુ અને રીટા, રીટા તો છોકરી છે પણ આ તો છોકરો છે. તો કે ધીસ ઇઝ એ રાજુ. શું કે? ધીસ ઇઝ એ રાજુ, આ રાજુ છે. યાદ રહી બાળકો, પહેલેથી સમજાવજો. ઇઝ ધેટ એ રેકેટ, તો કે યસ ધેટ ઇઝ એ રેકેટ, હા પેલું રેકેટ છે. વોટ આર ધોઝ,
વોટ આર ધોઝ ધોઝ આર ટ્રી પેલા ઝાડો છે. આર ધોઝ ખોખો પ્લેયર્સ તો કે છે યસ ધોઝ આર ખોખો પ્લેયર્સ હા પેલા ખોખો રમે છે કેસ. વોટ ઇઝ ધીસ તો જે નેટ ઉપર ચાળી ઉપર એરો છે કે ધીસ ઇઝ એ નેટ આ ચાળી છે. ઇઝ ઇટ એ ટ્રી તો કે નો ઇટ નોટ ટ્રી ટ્રી નથી ઘાસ છે એટલે કે નો ઇઝ નોટ ટ્રી. હુ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ એ રાજુ છોકરા ઉપર એરો છે એટલે કે ધીસ ઇઝ એ રાજુ આ રાજુ છે. ચાલો એના પછીનું છે પેજ નંબર 35 ઉપર ઘોડો દોરેલો છે. ઘોડાનો અંગોના કીધા છે તો કે વોટ આર ધેઝ શું કહે છે વોટ આર ધેઝ તો ધેઝ આર ઇયર્સ. સો ઇયર એટલે કાન ઇયર્સ એટલે કાન બે કાન ઉપર છે એટલે પાછળ એસ લગાવીશ. ધેઝ આર ઇયર્સ તો કે આ આ કાન છે. વોટ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ એ બ્લેક શું કહે છે બ્લેક બ્લેક એટલે કાળા કલર ઉપર એને કલર કેવો છે તો જો વોટ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ એ બ્લેક આ કાળો છે. જો કાળા કાળાની લીટી ઉપર છે બટ દેખાય છે તમને. એના પછી કે વોટ ઇઝ ધેટ તો કોની ઉપર એરો છે તો કે ટેલ ટેલ એટલે પૂંછડી તો કે ઘોડાની પૂંછડી છે દેખાય છે તમને તો કે વોટ ઇઝ ધેટ તો ધેટ ઇઝ એ ટેલ ટેલ એટલે પૂંછડી પેલી પૂંછડી છે. કોની આગળ એરો છે તો કે આઈ આઈ એટલે આંખ ઈ વાય ઈ આઈ એટલે આંખ. જો આમાં એક જ આંખ ઉપર એરો દોરેલો છે તો કે વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ એન એની ઈ ઈની આગળ એ એન આર્ટિકલ મૂકવાનો છે એની આગળ એ મૂકો ને તો બાળકો ખોટું. મેં આની પહેલાં તમને કીધું હતું સ્વર એ ઈ આઈ ઓ યુ હોય એની આગળ એ એન આવે તો આમાં ઈ છે એટલે એ એન મૂકવાનું છે તો કે વોટ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ એન આઈ આઈ એટલે આંખ આ આંખ છે. હવે કોની ઉપર એરા છે તો કે લેગ. જો બે બે પગ ઉપર એરા દોરેલા છે એટલે બહુ વચન થઈ જાય એકથી વધારે હોય તો પાછળ એસ અથવા ઈ એસ મૂકવાનું મેં તમને સમજાવ્યું હતું ને એવી રીતે. તો કે વોટ આર ધોઝ તો કે ધોઝ આર લેગ્સ. જો લેગ્સની પાછળ એસ લખેલો છે તો કે ધોઝ આર લેગ્સ પગ છે દેખાય છે. ચાલો એની પહેલેથી વોટ આર ધે તો ઇયર એટલે કાન ધેઝ આર ઇયર. વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ એ બ્લેક આ કાળો છે. વોટ ઇઝ ધેટ ધેટ ઇઝ એ ટેલ ટેલ એટલે પૂંછડી પેલી પૂંછડી છે. વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ એન આઈ આ એટલે આ આંખ છે અને વોટ આર ધોઝ ધોઝ આર લેગ્સ આ પગ છે. ચાલો સમજાણું. તો આ તમારું એક્ટિવિટી 3 હતું. તો બાળકો વ્યવસ્થિત સમજી આમાંથી વાક્યોનું ગુજરાતી પણ પૂછાઈ શકે અને વાક્યોનું અંગ્રેજી પણ પૂછાઈ શકશે. ચાલો બાય બાય બાળકો. ચાલો આવડી ગયું ને. ચાલો બાય બાય.